ભરૂચથી ભાજપ ઉમેદવારની સભા દરમિયાન સ્ટેજ પર એક યુવક ચડી ગયો હતો. માઇક હાથમાં લઈ અનેક સમસ્યાઓ તેમણે ગણાવી દીધી, તો સામે મનસુખ વસાવાએ પણ જવાબ આપ્યો, જેનો વિડીયો પણ હાલ વાયરલ થયો છે. મનસુખ વસાવાની આ સભા ચાલી રહી હતી. અચાનક આ સભામાં એક યુવક સ્ટેજ પર ચડી ગયો હતો, અનેક સમસ્યાઓ તેણે ગણાવી. જો કે આ સમસ્યાનો જવાબ મનસુખ વસાવાએ અહીંથી જ આપ્યો હતો, જેનો હાલ વિડીયો વાયરલ થયો છે. આપણા ગામમાં જે વિકાસ નથી થયો એના માટે હું આવેદન પત્ર આપવા આવ્યો છું અને જાહેરમાં લાઈવ ચાલુ છે અને બધાને જ ખબર છે કે સમાજ માટે હું કોઈને કોઈ જગ્યાએ બોલું છું, પણ અમે કોઈ વિરોધ નથી જતા. બધા ભાજપને વોટ આપજો, અમે તમને સહકાર આપીશું, બધા જ ભાજપને વોટ આપજો. પણ આ ઇલેક્શન પહેલા અમારા જે મુદ્દાઓ છે એમને કમ્પ્લીટ કરવા પડશે. પહેલી છેલ્લી વાત કે આપણા દયાદરા ગામના જેટલા પણ મંદિરો છે એ નામ પણ નથી, બરાબર છે, એ તમને ખબર નથી મનસુખ દાદા. પછી આપણો જે બૈરા પછી જે સ્મશાનમાં જવાનો રસ્તો છે એ રસ્તો બન્યો નથી. ચોમાસાની અંદર આપણે આપણા પગ લીલા કરીને કિચડમાં જવું પડે છે, બરાબર છે. ત્યાર પછી તલાવની પાપ બાકરોલી કેટલા જે આદિવાસીના ઝૂંપડાઓ છે એ નામ પણ નથી. વિકાસ થાય છે અમે માનીએ છીએ અને તમે અમારા વડીલ છે તો અમે તમને સપોર્ટ પણ કરીએ છીએ, પણ જે વિકાસ નથી એ ચૂંટણી પહેલા ચૂંટણી પછી અમને કોઈ જોતું નથી. એ તો કાલે પણ હતું અને આજે પણ છે. પણ અમારા સમાજના મનસુખ દાદા બેઠેલા છે, હું એક આદિવાસી સમાજનો દીકરો છું અને કોઈ કહે કે કોઈ બોલવા નથી જતું. બોલવાની જરૂર છે, લોકશાહી દેશ છે દાદા, રાજાશાહી દેશ નથી, લોકશાહી દેશ છે. અને અનુસૂચિતમાં લખેલું છે કે આદિવાસી આ દેશનો માલિક છે. આ દેશની અંદર ભારતીય જનતા પાર્ટી જોડાનું કામ કરે છે, તોડવાનું કામ નથી કરતી. કેટલાક પરિબળો આ દેશને તોડવાનું કામ કરે છે, એટલે અલગ અલગ જાતિ જાતિ ધર્મ ની વાતો કરે છે. આ ભારત એક સૌનો ભારત છે, બધા જ લોકોનો ભારત છે. આ દેશમાં રહેનારા બધાનો આ દેશ છે. એટલે જે જે જેવી જેવી સ્થિતિ, જે ગરીબ છે, કોઈ મધ્યમ વર્ગ છે, કોઈ ઉચ્ચ વર્ગ છે, કોઈ આદિવાસી છે, કોઈ હિન્દુ છે, કોઈ મુસ્લિમ છે, કોઈ ઈસાઈ, આ બધા જ લોકોનો આ દેશ છે. કોઈનો એક 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 વ્યક્તિ કે એક સમાજનો નથી. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ બધાને આગળ લઈને ચાલવા માંગે છે. જયારે દેશમાં કેટલાક એવા પરિબળો છે કે જે દેશને ભાગલાપણાની વાતો કરે છે, તો આવા આવા ભાગલાવાદી પરિબળોથી આપણે સાવધાન રહેવાનું છે. આદિવાસીઓના વિકાસના માટે ભારતીય જનતા પાર્ટીમાં નોકરી પડે આવી પોઝિટિવ વાતો કરવી પડે. આમ આદમી પાર્ટી લોકો ઉશ્કેરવાની વાતો કરે છે, જ્ઞાતિ જાતિ ધર્મના વચ્ચે ભેદ પડવાની વાતો કરે છે. આ દેશનો માલિક આપણે બધા જ લોકો છે, આ દેશના માલિક બધા જ છે, આ દેશમાં રહેનાર બધા જ લોકો છે, કોઈ બહારનો નથી ભાઈ. આજે માનસિકતા બદલવી પડે બધાએ, જે સત્ય સત્ય કેવું બાબુ સત્યવત કેવી પડે. એટલે યુવાનોને મારી વિનંતી કે કોઈ આ ખોટા લોકો છે, આમ આદમી પાર્ટી વાળા આ ખાલિસ્તાનની વાતો કરનારા લોકો છે, અલગતાવાદની વાતો કરનારા લોકો છે, એનાથી માટે નહોતું કેવું, પણ આજે બોલવું પડે. આવા લોકો આ અલગતાવાદી તત્વોથી સાવધાન રહેજો. આ દેશને ભાગલા પાડનારા લોકો છે, કેજરીવાલ જેવા એમને જેલમાં નથી જતા, ઘણા બધા કારણો છે. દારૂ કોગળનો મુખ્યમંત્રી પકડાયો છે, કોર્ટે નક્કી કર્યું એટલે જેલમાં છે.